શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં ને? ફ્રેન્ડ્સ, આજે ફરી નવા એક્સપેરિમેન્ટ કરીશું ને? ઓકે, આગળના બધા જ એક્સપેરિમેન્ટ કર્યા હશે ને? મને ખબર જ છે તમે ખૂબ જ સારી રીતે બધા કર્યા હશે. અને ફ્રેન્ડ્સ, આ બધા જ એક્સપેરિમેન્ટમાં તમને કોઈ પણ ક્વેરી હોય તો પ્લીઝ તમારી બુકમાં નોટ ડાઉન કરજો. આપણે જયારે મળીશું ત્યારે એ સોર્ટ આઉટ કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, તો ચાલો આજનું નવું એક્સપેરિમેન્ટ જોઈએ. ચલો તો આપણે સ્ટાર્ટ કરીએ આજનું એક્સપેરિમેન્ટ. તો આજે આપણે પહેલા શું લેવાના છે એ જોઈ લઈએ. તો આપણે કાચના બે ગ્લાસ લઈશું. ત્યાર પછી આજે આપણને વોટરની જરૂર પડશે. વોટરમાં આપણને બે વોટર લેવાના છે, એક ઠંડુ અને બીજું ગરમ. ઓકે ફ્રેન્ડ્સ, અને કલર. આજના એક્સપેરિમેન્ટમાં શું છે તો ગરમ પાણીમાં ઠંડા પાણી કરતા દ્રવ્યતા વધારે હોય છે. એ કેવી રીતે એ આપણે જોઈએ. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે અહીં એક ગ્લાસમાં ઠંડુ પાણી એડ કરીએ. ત્યારબાદ બીજા ગ્લાસમાં આપણે ગરમ પાણી એડ કરીશું. ઠીક છે ફ્રેન્ડ્સ? ઓકે, હવે તમને ખબર જ છે કે આપણે પાણીમાં કલર એડ કરીએ એટલે પાણીમાં તરત કલર મિક્સ થઈ જાય, પણ એવું નથી હોતું ફ્રેન્ડ્સ. ઠંડા પાણીમાં આપણે જયારે કલર એડ કરીએ છીએ ત્યારે આપણે કલરને મિક્સ કરતા હોઈએ છીએ. જયારે ગરમ પાણીમાં કલરને આપણે મિક્સ કર્યા વગર જ એ કલર મિશ્રણ થઈ જશે. ફ્રેન્ડ્સ, અહીંયા હું કલર લઈ રહી છું અને આ અત્યારે હું ઠંડા પાણીના ગ્લાસમાં એડ કરું છું. ઓકે ફ્રેન્ડ્સ, અને અહીં બીજી સ્પૂન ગરમ પાણીના ગ્લાસમાં એડ કરું છું. હવે અત્યારે તમને બંને પાણીના કલર ચેન્જ થયેલા તો જોવા મળે જ છે, પણ તમે અહીં જોઈ જ રહ્યા છો કે બંને ઘાસના તળિયે કલર દેખાય છે. તો અહીં મેં ગરમ પાણીમાં બી કલર એડ કરેલું અને ઠંડા પાણીમાં બી એડ કરેલું, અને બંને પાણીના કલર તો બદલાઈ ગયા છે, પણ તેમ છતાં પણ બંને પાણીના ગ્લાસના નીચે તળિયે તમને કલર દેખાય છે કે હજી કલર મિશ્રણ થયું નથી. તો ફ્રેન્ડ્સ, આપણે આનું અવલોકન કરતા રહેશું. તો થોડા સમય પછી ગરમ પાણીના ગ્લાસમાં વગર મિશ્રણે કલર મિક્સ થઈ જશે. જ્યારે ઠંડા પાણીમાં આપણે કલરને મિશ્રણ કરીશું નહીં, એટલે કે કલરને અહીંયા મિક્સ કરીશું નહીં, ત્યાં સુધી એ કલર એમનું એમ જ રહેશે. મિત્રો, અહીં મેં 5 મિનિટના સમય પછી આ બે ગ્લાસનું અવલોકન કર્યું છે. તો તમે જોઈ શકો છો કે ગરમ પાણીના ગ્લાસમાં કલર ઓગળવા લાગ્યું છે, જ્યારે ઠંડા પાણીના ગ્લાસમાં કલર જેમ છે તેમ જ પડ્યું છે. તો તમે જોઈ શકો છો કે ગરમ પાણીમાં ઠંડા પાણી કરતાં દ્રવ્યતા વધારે હોય છે, એટલે કે ગરમ પાણીમાં કોઈ પણ કલર એડ કરતાં એ તરત જ મિશ્રિત થઈ જાય છે. જ્યારે ઠંડા પાણીમાં આપણે કલરને મિક્સ કરવું પડે છે. હજી આપણે 5 મિનિટ સમય પછી જોઈએ તો ગરમ પાણીમાં આપણને તળિયે બિલકુલ કલર જોવા મળશે નહીં. તો જુઓ, ફાઇનલી આપણે જે વસ્તુની રાહ જોઈ રહ્યા હતા તે થઈ ગઈ, એટલે કે ગરમ પાણીના તળિયે બિલકુલ જ કલર નથી, જ્યારે ઠંડા પાણીમાં કલર જેમ છે તેમ જ પડેલું છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ જ રહ્યા છો કે આ રીતે ગરમ પાણીમાં કલર મિશ્રિત થઈ જાય છે. જ્યારે ઠંડા પાણીમાં આપણને કલર મિક્સ કરવું પડે છે, એટલે કે ગરમ પાણીમાં દ્રવ્યતા વધારે હોવાથી એ કલર આપોઆપ મિક્સ થઈ જાય છે. હેલો ફ્રેન્ડ્સ, અહીં આપણે એક બીજું નાનું એક્સપેરિમેન્ટ જોઈએ. આપણે એમાં શું લેવાનું છે તો પાણી ભરેલા બે ગ્લાસ, બરાબર. અહીં મેં કલરવાળું પાણી લીધેલું છે, તમે સાદું પાણી પણ લઈ શકો છો. ફ્રેન્ડ્સ, હવે ખૂબ જ નાનું એક્સપેરિમેન્ટ છે. તમને ખબર જ છે કે પાણી ભરેલું ગ્લાસ હોય અને એ ગ્લાસને આપણે ઊંધો કરીએ તો પાણી શું થાય?
બધું પાણી નીચે રેડાઈ જાય. ઠીક છે, તો હવે આપણે આ ગ્લાસમાં જોઈએ. તો અહીં આપણે આ ગ્લાસની વચ્ચે કાર્ડબોર્ડ મૂકીએ અને એ કાર્ડબોર્ડ ને થોડી વાર તમારે આવી રીતે પ્રેસ કરી નાખવાનું છે. અને ત્યાર પછી તમારે ગ્લાસને ઊંધું કરવાનું છે અને પછી તમારો હાથ છોડી દો. તમે જોઈ રહ્યા છો કે પાણી ગ્લાસની અંદર જ છે. આ કેવી રીતે વહેનું? ફ્રેન્ડ્સ, તમે જોયું છે આ પ્રયોગમાં જ્યારે કાચના ગ્લાસને ઢાંક્યા વગર ઊંધો કરવામાં આવે તો પાણી ઢોળાઈ જાય છે, પરંતુ જો કાચના ગ્લાસને આખો ભરી અને તેના ઉપર જાડું પૂઠું ઢાંકી દેવામાં આવે તો પછી ઊંધો કરવાથી પાણી ઢોળાતું નથી. આ કેવી રીતે શક્ય બન્યું? ચાલો સમજીએ. જ્યારે કાચનો ગ્લાસને પૂઠાથી ઢાંકી દેવામાં આવે છે ત્યારે વાતાવરણના દબાણના કારણે પાણી અને પૂઠાની વચ્ચે દબાણ આવી જાય છે, જેના કારણે બંને વચ્ચે સહેજ પણ જગ્યા રહેતી નથી, જેના કારણે પાણી ઢોળાતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, જરૂરથી આ ઘરે પ્રયોગ ટ્રાય કરજો. અને એક અગત્યની સૂચના છે કે આ દરેક પ્રયોગ તમારે તમારા વાલી સાથે રહીને જ કરવાના છે.